કેમ છો? આઈ હોપ તમે બધા મિત્રો મજામાં છો. મિત્રો મિત્રો હું છું મનસુખ ઠાકોર અને અમારી ચેનલ ગુજરાત ગિરજીત વિનુ ચેનલમાં તમારું સર્વેનું સ્વાગત છે. મિત્રો તમે આવી ગયા છે આજે તમે પાછળ જોઈ શકો છો તે છે ચોટીલાનો ડુંગર. અને મિત્રો આજે આપણે ચોટીલાના ડુંગર ઉપર ચડીશું અને ચાવનવાના દર્શન કરીશું અને મિત્રો તમને પણ દર્શન કરાવીશું. મિત્રો તો ચાલો જઈએ આપણે ડુંગરની ઉપર ચડીએ. ચાલો મિત્રો જઈએ ત્યાં. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ચોટીલાનો ડુંગર અને તેના ચડવા માટેની સીડીઓ જે આપણે હાલ તમને મિત્રો બતાવીશું. ના મિત્રો હાલ તમે જોવો છો તે છે ડુંગર ચડવા માટેનું એન્ટર પોઈન્ટ અથવા ગેટ. તો મિત્રો ચાલો આપણે ડુંગર ઉપર ચડીએ અને તમને કરાવીએ માં ચામુંડમાના દર્શન અને ભક્તો કરી લો માં ચામુંડમાના દર્શન. તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ અને કરીએ દર્શન. તો મિત્રો માતાજીના દર્શનનો સમય આપણે જોઈએ તો તમને બોર્ડ ઉપર તમને દેખાતો જ હશે. તો મિત્રો વિડીયો પોઝ કરીને તમે ડિટેલ વાંચી શકો છો અને તમને મિત્રો બાજુમાં આરતીનો સમય પણ દેખાડેલો છે. તો મિત્રો ત્યાંથી પણ તમે વાંચી શકો છો. તો મિત્રો જોઈ લો આ છે આરતીનો સમય અને તમે આ ટાઈમે અથવા આરતીના સમયે જવું હોય તો અહીંયાથી તમે જાણકારી વિડીયોમાંથી લઈ તે સમયે તમે જઈ શકો છો આરતીમાં. તો મિત્રો જોઈ લો. મિત્રો આ સૂચના છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો. હું વાંચવા જઈશ તો થોડો ટાઈમ લાગશે માટે તમે વિડીયો પોસ્ટ કરીને આ ખાસ નોંધ તમે લઈ લેજો અને વાંચી લેજો. તો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો તે છે ચોટીલાની ઓફિસ મંદિરની. તો મિત્રો અહીંયાથી તમને તમામ માહિતી અથવા તમામ જાણકારી તમારે જોઈતી હશે તો મળી રહેશે. તો મિત્રો ચાલો આપણે જઈએ હવે ડુંગર ઉપર ચડીએ અને ધીરે ધીરે આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો આગળ. મિત્રો આ બોર્ડ છે તમે ધ્યાનથી વાંચજો કે સોનાના ઘરેણાં મોબાઈલ કે પાકેટ વગેરે કિંમતી ચીજવસ્તુઓની સંપૂર્ણ જવાબદારી પોતપોતાની રહેશે તો તેની નોંધ લેવી ખાસ. તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ. આગળ મિત્રો જે પણ આવશે જે પણ જોવાલાયક સ્થળ આવશે તો તમને દેખાડતા રહીશું અને તેની જાણકારી પણ આપતા રહીશું. તો મિત્રો હવે આપણે આ પહોંચી ગયા છીએ જ્યાં ગાયો માટેનું દાન લેવામાં આવે છે ત્યાં ઓફિસે. તો મિત્રો તમે અહીંયા ગાયો માટે દાન આપી શકો છો. અહીંયા સ્વીકારશે તમારું ગાયનું દાન. તો મિત્રો આ છે તેની ઓફિસ. જોઈ લો મિત્રો. તો મિત્રો થોડા આગળ આપણે ચડીએ ડુંગર ઉપર તો મહાકાળીનું મનુ મંદિર આવશે. ત્યાં તમે દર્શન કરી શકો છો. પછી દર્શન કરીને મિત્રો આગળ વધી શકો છો. મિત્રો તમે હાલ ના ગયા હોય તો કરી લો મહાકાળીમાંના દર્શન.
મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે છે ચડવા માટેની સીડીઓ અને ઉતરવા માટેની પણ સીડીઓ। તો મિત્રો અમે જે વિડીયો હાલ ઉતારી રહ્યા છીએ અથવા તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે મિત્રો દિવાળી પછી 10 દિવસ પછીનો છે। તો મિત્રો દિવાળી પછી પણ આટલી જુઓ કેટલી ભીડ હોય છે, એટલે મિત્રો નવરાત્રિથી લઈ દિવાળી સુધી માય ભક્તોની ભીડ રહે છે। મિત્રો તમે આવો તો દિવાળીથી નહીં મિત્રો નવરાત્રિથી દિવાળી પછીના દિવસોમાં આવું તો થોડી ભીડ ઓછી હોય તો તમને દર્શન કરવાની પણ મજા આવશે। મિત્રો તમે જોઈ રહ્યા છો તે છે ચોટીલા સિટી, જે ડુંગરના અધવચ્ચેથી આવી દેખાય છે। તો મિત્રો જોઈ લો ચોટીલા સિટી અને ઉપરથી સિટીનો વ્યૂ। મિત્રો ચોટીલાના ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો। અહીં માતા ચામુંડમાનું મંદિર છે। માતા ચામુંડમાં એ શક્તિ 64 અવતારો પૈકીના અવતાર છે, જ્યારે અન્ય અવતાર બહુચર માતા, કાલિકા માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે। ચામુંડ માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી પણ છે। ચામુંડ માતાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસીઓના લીધે એક નગર બની ગયું છે। ચોટીલાનો સુનગર જિલ્લાના સમાવેશ થાય છે। જગ પ્રસિદ્ધ ચામુંડમાનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે। ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતો શિખરો ઉપર જ જોવા મળે છે। ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 835 જેટલા પગથિયા ચડવા પડે છે। રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે 8A પર વચ્ચે આવે છે। અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર થાય છે। રાજકોટથી આશરે 50 કિલોમીટર જેટલું થાય છે અને સમુદ્ર સપાટીથી તુલના અને સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે। ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1137 ફીટ જેટલી છે। ચામુંડ માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણના પુસ્તકમાં જોવા મળે છે। દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીં ચન અને મુન નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો। ઋષિ મુનિઓ યજ્ઞ કરી આદ્યશક્તિમાને પ્રાર્થના કરી, ત્યારે આદ્યશક્તિમાના યજ્ઞમાંથી શક્તિ હવનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિ ચન અને મુન નામના બે રાક્ષસોનો સંહાર કરેલ છે। ત્યારથી જ તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખવામાં આવે છે અને ચંડી ચામુંડા અનેક પરચા પૂરે છે તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત છે। તેના ભજનો તપ ભક્તિમાંથી ચંડી ચામુંડ માતાજીની પૂજા કરે છે। એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર રુકુમુ ઋષિનો આશ્રમ હતો। ચામુંડા માતાજીએ રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે। તેની છબી તેમની જોડિયા જોડે દેખાય છે, કેમ કે તેની ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે। ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો હાર વડે ઓળખવામાં આવે છે। તેમનું વાહન સિંહ છે। ચોટીલા ડુંગર ઉપર વર્ષોથી પહેલાં મંદિરની શિખરે નાનો ઓરડો હતો અને ડુંગર પર ચડવા માટે સીડીઓ પણ નહોતી, તોય ભક્તો ડુંગર ચડીને માતાજીના દર્શન કરતા હતા। Thank you.
तो मित्रों तमे जोई रहा छो डूंगर उपर आवेला चाउन माताजी नु बिराजमान स्थान ज्यां बे मुखवाड़ा चाउन माताजी बिराजमान छे। मित्रों तो जोई लो अने मित्रों करी लो दर्शन। तो आ छे अंदरना उपरना मंदिरनो व्यू अंदरना भागनो। तो मित्रों जोई लो अने करी लो दर्शन। मित्रों चाउन माताजी गोहिलवाड़ना गोहिल दरबारों अने जूनागढ़ तरफ सोलंकी टोडिया परमार वगैरह कुंडना राजपूतों ना चोटिला स्तरना खानचाड़ खुमार वगैरह दरबारों सोनी दर्जी पंचाल उत्तर गुजरात तरफ ठाकुर समाज अने कच्छना रबारी तथा आहिर समाज अने सोमनाथ वेरावड़ तरफना खारवा समाज मोरबी तरफ सथवारा समाज ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિમાં મહા ચૈતર માસના આસો માસના માતાજીના ડુંગર ઉપર તથા સમુદ્ર તટે તથા હાઈવે ઉપર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાતો હોય તેવો ધાર્મિક સર્વત અને દ્રશ્ય જોવા મળે છે। ખાસ તરીકે આસો માસની નવરાત્રિથી શેક દિવાળી સુધી મોટી ઉંમરના ભાઈઓ વૃદ્ધ પણ હૃદયમાં માતાજીની અપાર શ્રદ્ધાથી સફળતાપૂર્વક ડુંગર ચડી જાય છે। જ્યારે અસંખ્ય ભાઈ ભક્તો આવડતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના 885 પગથિયા સડસડાટ ચડી જાય છે। દ્રશ્ય જોઈને ભલભલા નાસિક મસ્તક પણ ઝૂકી જાય છે। ડુંગર તળેટી પગથિયા પાસે ચામુન ડુંગર તરીકે ભોજનાલયમાં ભક્તોની લાપસી દાળભાત તથા શાકનો પ્રસાદ પ્રેમથી જમડવામાં આવે છે। ચોટીલા ચામુન માતાજીના દર મંદિરના સ્થાને વિશિષ્ટ પરંપરા છે। અહીં સમાજની આરતી બાદ ડુંગર ઉપર ભાવિકો પૂજારીઓ સહિત નીચે આવી જાય છે। રાત્રે ઉપરના કોઈ રોકાઈ શકતું નથી। ડુંગર ઉપર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે, મહાચંડી અને ચામુંડા બિરાજમાન છે। ચંડ અને મુન નામના રાક્ષસનો વધ કરેલો ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે। મંદિરનો વૈશ્વિક અને વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે માટે હેતુથી 1964 થી ચામુંડ માતાજીનો ડુંગર પબ્લિક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે। તો મિત્રો હવે તમે જે જોઈ રહ્યા છો તે છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર, જે ચામુંડમાના મંદિરની નીચે એક્ઝેટ આવેલું છે। મિત્રો જોઈ લો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર। મિત્રો હવે તમે જોઈ રહ્યા છો એ છે સંતોષીમાનું મંદિર। તો મિત્રો જોઈ લો અને કરી લો દર્શન। મિત્રો તમે ચોટીલા જાઓ તો જરૂરથી નીચે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના ભૈરામાં જજો અને સંતોષીમાના દર્શન કરજો। તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ આગળ। મિત્રો તમે જોઈ રહ્યા છો તે છે સાત બહેનો ખોડિયારમાનું મંદિર। તો મિત્રો કરી લો દર્શન, માં
ખોડિયારમાંની સાત બહેનો સાથે બિરાજમાન છે અને મિત્રો કર્યો દર્શન. તો મિત્રો નેક્સ્ટમાં આપણે જોઈશું શંભુદેવીનું મંદિર, ત્યાં છે મા શંભુદેવીમાં બિરાજમાન. તો મિત્રો તમે પણ મા શંભુદેવીના દર્શન કરી લો ને કોઈ દિવસ જાઓ તો જોવાનું ચૂકતા નહીં મિત્રો. તો મિત્રો ચાલો આપણે જઈએ આગળ. તો મિત્રો આગળ તમે જોઈ રહ્યા છો તે છે ચાઉનમાનની ચાલીસા, તે તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. અથવા તમને વાંચવામાં તકલીફ પડે તો આગળ તમને વિડીયોમાં ફોટો પણ મળી રહેશે, તો ફોટોને પોઝ કરીને વાંચી શકો છો. મિત્રો બાજુમાં છે તે છે હનુમાન ચાલીસા, તે પણ તમને વિડીયોમાં આગળ જોવા મળી રહેશે. તો તમે ચાઉન ચાલીસા અને હનુમાન ચાલીસા બંને તમે વાંચી શકો છો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો તે છે પૂરો આખો વ્યૂ હનુમાન ચાલીસા અને ચાઉન ચાલીસાનો, તો તમે હાલ નિહાળી રહ્યા છો તે. તો મિત્રો તમે હાલ જો જોઈ રહ્યા છો તે છે મા ચામુંડમાના મોટા અક્ષરે લખેલું મા, જે તમને દૂરથી જ ડુંગરના નીચેથી જ તમને જોવા મળી રહેશે, જે પણ ભાઈ ભક્તો આવે છે અને અહીંયા મિત્રો ફોટા સેલ્ફી વિડીયો વગેરે અહીંયા બનાવે છે. તો મિત્રો જોઈ લો મા લખેલા મોટા અક્ષરનું એક મોટું લેબલ, જે તમને ઉપર જશો ત્યાં તમને જોવા મળી રહેશે. મિત્રો તમે મંદિરની એક્ઝેટ પાછળ આવશો ત્યારે તમને આ રીતના સિક્કા ચોંટાડવા માટેના ભાવિ ભક્તો લાખો તમને જોવા મળી રહેશે. તો મિત્રો અહીંયાની માન્યતા એવી છે કે જેનો સિક્કો ચોંટી જાય પહેલી ટ્રાયમાં તેની દરેક મનોકામના પૂરી થાય છે. મેં પણ ટ્રાય કરી હતી મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો. પહેલી ટ્રાયમાં મારે પણ સિક્કો ચોંટી ગયો હતો. તો જેના પણ મનમાં પાપ હોય તો સિક્કો નથી ચોંટતો મિત્રો, ના હોય તો ચોંટી જાય છે. તો મિત્રો ચલો આપણે આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો અહીંયા તમને ખાસ સૂચના, જે તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો કે વધારે પબ્લિક હોય ભાઈ ભક્તો હોય ત્યારે તમે અહીંયા બેસી શકતા નથી. તો ના હોય ત્યારની વાત અલગ છે, પણ હોય ત્યારે આ ખાસ નોંધ તમારે લેવી જરૂરી છે. તો મિત્રો અહીંયા પબ્લિક વધારે હોય તો તમે આરામ કરવા માટે બેસી શકતા નથી, ના હોય તો બેસી શકો છો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો તે છે ચામુંડ માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા એક ઓફિસ ઉપર પણ આવેલી છે, જ્યાં તમારે દાન આપવું હોય કે ભેટ આપવી હોય તે ત્યાં અહીંયા ઉપર પણ મંદિર છે, ત્યાં પણ સ્વીકારવામાં આવે છે અને ઓફિસ પણ છે. તે છે મંદિરની ડાબી સાઈડ આવેલી છે, ત્યાં તેમના કર્મચારીઓ દરેક
ને કોઈ પણ માહિતી આપે છે, ભેટ ભેટ દાન ગમે નહીં તમે માહિતી માગશો તે પણ તમને મળી રહેશે ત્યાંથી. તો મિત્રો આપણે ડુંગર ઉપર તમામ સ્થળો જોઈ લીધા. તો મિત્રો ચાલો આપણે હવે જઈએ નીચે, અને નીચે જઈને દુકાનની પણ વિઝિટ કરીએ. દુકાનો અને જે ચોટીલાની બજાર છે ત્યાં પણ આપણે એક વિઝિટ કરી લઈએ કેવી છે બજાર ચોટીલાની. તો મિત્રો ચાલો આપણે નીચે. મિત્રો ચોટીલાના ડુંગર ઉપર મને એવી વનસ્પતિ મળી છે, તમને હાલ હું દેખાડી રહ્યો છું, જે પહેલે પણ ભાઈ બહેનોને ખબર હોય કે આ વનસ્પતિનું નામ શું છે તો મને કોમેન્ટમાં જણાવજો, અને એટલે મને પણ ખબર પડે. મને પણ નથી ખબર કે આ વનસ્પતિ કઈ છે, શું આનું નામ છે. મને હાલ જોવા મળી તો તમને મને એવું લાગ્યું કે હું તમને દેખાડી દઉં. તો મિત્રો જો આ વનસ્પતિમાં જે આપણે થુરિયા કહેવી, થોડ કહેવી, જે પણ કહીના જેવી જ વનસ્પતિ છે, આને પણ કાંટા છે થોડને નીચે આવે અને પત્તાની ઉપર કાંટા છે. મિત્રો જો વાઇકલ તમે યાદ હોય તો કાંટા પણ લાગી શકે છે. તો આ કઈ વનસ્પતિ છે તેનું નામ મને કોમેન્ટમાં જણાવજો મિત્રો, તો પણ મને પણ ખબર પડે કે આ વનસ્પતિ શું છે. તો મિત્રો ચાલો આપણે આ જેટલું જોયા પછી આપણે નીચે પણ કોઈ પણ એવી વનસ્પતિ મળશે તો એનો પણ આપણે તમને વિડીયો બતાવશું, તેનો પણ નામ ખબર છે, એના વિશે પણ માહિતી આપશું. હાલ આપણે જઈએ જે નીચે ઉતરવાની લાઈન છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો ચામુંડમાના ડુંગર ઉપર આ પબ્લિક પણ આ રીતના કંઈક પથ્થર ઉપર પથ્થર ચડાવે છે, અને આની શું માન્યતા છે મને નથી ખબર. તો અમુક જગ્યાએ એવું કહેવામાં આવે છે કે આ રીતના પથ્થર ઉપરથી તમારા ઘરના માળ એટલા બને છે. તો મિત્રો હું પણ બનાવી દઉં 10-15 તો મારો નવો સ્ટુડિયો બની જાય એના માટે. આ એક મિત્રો એક આગ્રહ કર જો થાય એટલા બે આ ત્રણ અચ્છા પાંચ મિત્રો પૂરા પાંચ પાંચ મિત્રો કમ્પ્લીટ કર્યા છે. હજી પણ એવી ઈચ્છા છે કે હજુ પણ બે થઈ જાય, તો મિત્રો ટ્રાય મારીશું આપણે હજુ પણ બે કરવા માટેની. હા 6 કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો, હજુ આપણે એક ટ્રાય મારીશું. તો મિત્રો આ નાનો માળ છે ઉપરનો, એ આ 7 પૂરા થઈ ગયા છે મિત્રો, હજુ પણ ટ્રાય મારીશું આપણે જ્યાં સુધી. અને મિત્રો કહેવામાં આવે છે કે આ પડી જાય તો પણ થઈ શકતા નથી ઘર, એટલે માત્ર આપણે કાળજી રાખીશું કે આ જે બનાવેલા માળ પડી ના જાય, એટલે આપણે એક જ હવે ટ્રાય મારશું. ઓકે ડન, 8 સિવાય આપણે આગળ નહીં બનાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો 8 માળ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના બધા પબ્લિક મૂકતા હોય છે, તો આપણે પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે 8 માળ કમ્પ્લીટ કરી લીધા છે. મિત્રો ચલો આપણે હવે નીચે આગળ જઈએ, અને કોઈ બીજું જાણકારી મળે તમને આવી જ ચામુંડવાના ડુંગર ઉપર તો તમને બતાવીશું મિત્રો. તો ચાલો જઈએ આપણે નીચે. તો મિત્રો તમે ચામુંડમાની બાધા અથવા માનતા માની હોય અને ગરબો માન્યો હોય, કોઈ પણ માનતા બાધા હોય તો અહીંયા તમને ગરબા અથવા નાના બાળકોના ઘોડિયા વગેરે અહીંયા તમને નીચે જ ચડતી વખતે નીચે જે ઓફિસ છે તેની સામે જગ્યા છે ત્યાં મૂકેલું તમને જોવા મળી રહેશે. તમે હાલ વિડીયોમાં મિત્રો જોઈ શકો છો. Thank you.
तो मित्रों हवे तमे जोई रह्या छो ते छे चंडी चामुंडमानुं मंदिर जे गबर थी अथवा डूंगर थी नीचे नी साइड जमणी साइड आवेलुं छे। तो मित्रों तमे जाओ तो अहींया पण दर्शन करजो चंडी चामुंडमाना। तो मित्रों जोई लो अने करी लो दर्शन। तो मित्रों मैं तमने आगळ विडियो में कीधुं हतुं के चलो आपणे चोटीलानी बजार में विजिट करीशुं। मित्रों आ छे चोटीलानी बजार, तमे हाल विडियो में जोई शको छो। तो मित्रों जोई लो अने सामे तमने डूंगर चढ़वा माटेनो गेट पण देखातो हशे अने पब्लिक पण साथे साथे अहीं आराम करती होय छे। अहींथी आपणे ऊपर गया हता मित्रों, तेनी सामे एक्झिट आवेली छे चोटीलानी बजार, तमे हाल विडियो में तमे मित्रों जोई शको छो। અને મિત્રો હવે આપણે આવી ગયા છે ચોટીલાના નીચે, ડુંગરી નીચે પાર્કિંગ આવેલું છે ટુ વ્હીલ માટે અને ફોર વ્હીલ માટે પણ મિત્રો અહીંયા પાર્કિંગ ફ્રીમાં ચામુંડા ટ્રસ્ટ દ્વારા ખોલવામાં આવ્યું છે। તો મિત્રો અહીંયા તમને કોઈ ચાર્જ લાગતો નથી, તો મિત્રો તમે અહીંયા ફ્રીમાં મૂકી શકો છો।